ડભોઈ તાલુકાના પરા ગામે આવેલા સરદાર આવાસ યોજના હેઠળ એક લાભાર્થીને મકાન બનાવી આપ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ સાથે થોડા જ દિવસોમાં મકાનની ધરાશાયી થઈ જવા પામી હતી. મકાનમાં રહેતા લોકો તો બહાર હોય બે જેટલી બકરીઓ છત નીચે દબાઈ જવા પામી હતી. લાભાર્થી અને પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકાર ગરીબ અને નિરાધાર લોકો માટે સરદાર આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મકાન બનાવી આપેલ છે. કેટલાક વિસ્તારોમાં તો આવાસ બન્યા જ નથી, ડભોઈમાં આશરે 50% આવાસો બનવાના બાકી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં બનેલ આવાસમાં નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હોય, મકાન લાંબો સમય ટકી શકે તેમ ન હોય, આવું જ આવાસ સરદાર આવાસ યોજના હેઠળ ડભોઈ તાલુકાના પરા ગામે રણછોડભાઈ નરપતભાઈ તડવીને બનાવી અપાયું હતું. મકાનની છત નીચી ગુણવત્તાની સામગ્રી ઉપયોગ કરી હોવાના પગલે ધરાશાયી થઈ જવા પામી હતી, જેને જો છત ધરાશાયી થઈ ત્યારે મકાનમાં કોઈ હાજર ન હોય. લાભાર્થી રણછોડભાઈ તેમના પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. તેમના દ્વારા ઘરમાં બાંધેલી બે જેટલી બકરીઓ છત નીચે દબાઈ ગઈ હતી. ઘરવખરીનો સામાન પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. સરકાર દ્વારા કરાયેલા આવાસ યોજના હેઠળ કામોની ભારે વિરોધ કરાઈ રહ્યો છે. સાથે સાથે મકાન બનાવવામાં સારી સામગ્રીનો ઉપયોગ કર્યો હતો તો મકાન ના પડત્યું હોત. આવાસ યોજનાની ડભોઈ તાલુકાના પરા ગામથી પોલ ખુલી હતી. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.